नमस्कार विद्यार्थी मित्रों, सत्य प्रकाश यूट्यूब चैनल में आप सबनो हार्दिक स्वागत है। आज आपणे ग्रामरनो टॉपिक सिंपल प्रेजेंट टेन्स એટલે કે સાદો વર્તમાનકાળ શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ। The simple present tense એટલે કે સાદો વર્તમાનકાળ। તો જો વિદ્યાર્થી મિત્રો, વર્તમાનકાળ કોને કહેવાય? તો કે જે ક્રિયા હાલમાં વર્તમાનમાં રોજ થતી હોય એને આપણે વર્તમાનકાળ કહેતા હોઈએ। તો આપણે જ્યારે કોઈ પણ કાળ શીખવો હોય તો ત્યારે પહેલા તો આપણને એનો ઉપયોગ ક્યાં કરવો એ ખબર હોવી જોઈએ। તમે ઘરની અંદર કોઈ નવી વસ્તુ વસાવો તો તમને ખબર હોવી જોઈએ કે આ વસ્તુનો ઉપયોગ શું કરવાનો। કોઈ વોશિંગ મશીન છે તો એમાં કપડાં ધોવાના હોય, વાસણનો ઉપયોગ કરવાનો, બરાબર। તો કોઈ પણ કાળ છે એની પણ તમને ખબર હોવી જોઈએ કે આ કાળનો ઉપયોગ શું છે। તો પહેલા આપણે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એનો ઉપયોગ જોઈ લઈએ। પછી છે ટેવ સ્વરૂપે થતી ક્રિયા દર્શાવવા માટે, હું દરરોજ સવારે ચા પીઉં છું તો આ શું થઈ? તો કે ટેવ। તો જે ક્રિયા ટેવ સ્વરૂપે થાય છે એને દર્શાવવા માટે પણ સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે। પછી છે સનાતન સત્ય દર્શાવવા માટે, સનાતન સત્ય એટલે જેને કોઈ ના નવાડી શકે એવું સત્ય। સૂર્ય પૂર્વમાં ઉગે છે તો સૂર્ય પૂર્વમાંથી જ ઉગે। પછી જીવન છે એનું મૃત્યુ નિશ્ચિત છે, તો આ બધું સનાતન સત્ય છે। તો એને દર્શાવવું હોય તો પણ સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે। પછી છે કહેવતો કે રૂઢિપ્રયોગો દર્શાવવા માટે, આપણે જેવી રીતે ગુજરાતીમાં કહેવતો હોય પાકે ગળે કાંઠા ના જડે આવી બધી, તો એવી બધી કહેવતો છે ઇંગ્લિશમાં પણ હોય। તો કહેવતો છે, રૂઢિપ્રયોગો છે એ દર્શાવવા હોય તો સાદો વર્તમાનકાળ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે।
પછી છે ગાણિતિક કે વૈજ્ઞાનિક સિદ્ધાંતો દર્શાવવા માટે. ગાણિતિક સિદ્ધાંતો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. તો 180 અંશ જ થાય, એમાં 181 અંશ કે 190 અંશ થાય જ નહીં, જો થાય તો દાખલો કરવો પડે. તો ગાણિતિક સિદ્ધાંત છે એને દર્શાવવા માટે પણ સાદા વર્તમાનકાળનો ઉપયોગ થશે. વૈજ્ઞાનિક સિદ્ધાંત છે તો પાણી છે એ 100 સેલ્સિયસ એનું રૂપાંતર છે વરાળમાં થવા લાગે, ઉકળવા લાગે પાણી એટલે વરાળ થઈ જાય. તો એ વૈજ્ઞાનિક સિદ્ધાંત છે તો એને દર્શાવવા માટે પણ સાદા વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. ત્યાર પછી છે એના કીવર્ડ્સ, કયા શબ્દો હોય તો આપણને ખબર પડે કે આ સાદો વર્તમાન કાળ છે. તો કે પહેલું આવે એવરીડે, એવરીડે એટલે થાય દરરોજ. ત્યાર પછી ડેઈલી, ડેઈલી એટલે પણ દરરોજ. પછી એવરી વાળું બધું આવે છે, એવરી સન્ડે, એવરી મંડે, એવરી મંથ. પછી સમટાઈમ્સ, ક્યારે, ઓફન, ઓફન એટલે વારંવાર, યુઝ્યુઅલી સામાન્ય રીતે, જનરલી ને પણ સામાન્ય રીતે, રેગ્યુલરલી એટલે પણ નિયમિત રીતે, તો આ બધા છે આપણે સાદા વર્તમાનકાળના કીવર્ડ્સ છે. ફ્રેક્વન્ટલી વારંવાર અવારંવાર, તો આ બધા છે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાનકાળના કીવર્ડ્સ છે. આશરે એવરી વાળું બધું આવે છે. હવે દરેક કાળના ટુબી છે એ ખાસ યાદ રાખવાના છે. ટુબી એટલા માટે યાદ રાખવાના છે કે જ્યારે તમે વાક્યોનું બેસિકમાં રૂપાંતર કરો ત્યારે તમને ટુબીના રૂપની ખબર હોવી જોઈએ. તો સાદા વર્તમાન કાળના ટુબી છે એમ, ઇઝ અને સાદા વર્તમાન કાળના ટુબીના રૂપ છે એમ, ઇઝ, આર. આઈ સાથે આવે એમ, પછી યુ, વી અને ધે સાથે આ. જ્યારે ઈ, સી કે ઈટ હોય તો એની સાથે આવશે ઈઝ. તો ટુબીના રૂપ છે એ ખાસ આવડવા જોઈએ. સાદા વર્તમાનકાળના ટુબીના રૂપ છે એમ, ઈઝ, આર. આઈ સાથે એમ, યુ, વી અને ધે હોય તો એની સાથે આર, અને ઈ, સી, ઈટ હોય તો એની સાથે ઈઝ. પછી છે ક્રિયાપદ. તો ક્રિયાપદનું આવશે મૂળરૂપ એટલે કે વી વન. પણ જો હી, સી કે ઈટ હોય એટલે કે કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યય લાગે છે. ક્રિયાપદનું મૂળરૂપ આવશે સાદા વર્તમાનકાળમાં. પણ જો ઈસીઈટ એટલે કે કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યય લાગે છે. હવે ક્યાં એસ પ્રત્યય લાગે, ક્યાં ઈએસ પ્રત્યય લાગે, તો જોઈ લઈએ.
જો કરતા ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી શી કે ઇટ હોય. એસ કે યસ ક્યારે લાગશે? તો કે જો કરતા ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી શી કે ઇટ હોય તો ક્રિયાપદને એસ કે યસ પ્રત્યે લાગે છે. પેલો નિયમ છે સામાન્ય નિયમ, એટલે કે એકય નિયમ લાગુ ન પડતો હોય તો પેલો નિયમ લાગુ પડે. પેલો નિયમ શું કહે છે? તો કે સામાન્ય રીતે ક્રિયાપદને એસ પ્રત્યે લાગે છે. બીજા એકય નિયમ લાગુ ન પડે ત્યારે પેલો નિયમ ક્રિયાપદને શું લગાડી દેવાનું? તો કે એસ. ફોર એક્ઝામ્પલ રીડ, તો રીડ્સ ખાલી એસ લગાડી દેવાનું. પછી સીન, તો સીન્સ. પછી વોક, તો વોક્સ. જ્યારે એક નિયમ લાગુ ન પડતો હોય ત્યારે ક્રિયાપદને એસ પ્રત્યે લગાડી દેવાનું. પછી જો ક્રિયાપદને અંતે ઈ હોય, અંતે એટલે છેલ્લો અક્ષર, જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર છે ક્રિયાપદને અંતે ઈ હોય તો એસ પ્રત્યે લાગે છે. જેમ કે લાઈટ, છેલ્લે ઈ છે તો જો ઈ હોય તો એસ લાગે છે. લાઈટ, તો લાઈટ્સ. પછી છે એમ એન એ યુ ને, તો ઈ છે તો ઈ હોય તો એસ લાગે છે. મેં તો માસ એ ઈ હોય તો એસ. યસ. જો ક્રિયાપદને અંતે એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ કે ઓ હોય તો ઈએસ પ્રત્યે લાગે છે. જો ક્રિયાપદને અંતે એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ કે ઓ હોય તો ઈએસ પ્રત્યે લાગે છે. ફોર એક્ઝામ્પલ ક્રોસ, અહીંયા એસ ડબલ એસ છે yes crosses. Walks, so yes edge chair crosses. Teach, c edge chair or teaches. And she fix, so x chair or fixes. But she go ઓ છે તો વોલ્સ. એસ ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ કે ઓ હોય તો એસ પ્રત્યે લાગે છે.
ત્યાર પછી નિયમ નંબર 4 જો ક્રિયાપદને અંતે વાય હોય વિદ્યાર્થી મિત્રો જો ક્રિયાપદને અંતે વાય હોય અને વાય ની પહેલા સ્વર એટલે એ ઈ આઈ ઓ યુ તો ક્રિયાપદને એસ પ્રત્યય લાગે છે જો ક્રિયાપદને અંતે વાય હોય અને વાયની પહેલા સ્વર હોય સ્વર એટલે કે એ ઈ આઈ ઓ યુ જો ક્રિયાપદને અંતે વાય હોય કે વાયની પહેલા સ્વર હોય તો એસ પ્રત્યય લાગે છે ફોર એક્ઝામ્પલ પ્લે ક્રિયાપદને અંતે વાય છે વાયની પહેલા એ છે એ શું છે તો કે સ્વર તો એસ પ્રત્યય લાગે છે પ્લે તો પ્લેસ બાય યુ વાય બાય વાય છે વાયની પહેલા યુ છે યુ છે એ એઆઈ વડે માં એટલે કે સ્વર છે તો બાયસ પછી પ્રે તો વાય છે વાયની આગળ એ છે તો સ્વર છે તો એ લાગશે એસ ત્યાર પછીનો નિયમ છે જો ક્રિયાપદને અંતે વાય અને વાયની પહેલા વ્યંજન તો વ્યંજન એટલે શું તો કે એઈ આઈ ઓ યુ સિવાય નું હોય એ બધું વ્યંજન કહેવાય તો જો ક્રિયાપદને અંતે વાય હોય અને વાયની પહેલા એઈ આઈ ઓ યુ સિવાય નું હોય એટલે કે વ્યંજન હોય તો વાયનો આઈ કરો અને એસ પ્રત્યય લાગે છે અમુક વિદ્યાર્થી મિત્રો એવી રીતે પણ યાદ રાખતા હોય કે જો ક્રિયાપદને અંતે વાય હોય અને વાયની પહેલા વ્યંજન હોય તો વાય કાઢી વાય નીકળી જાય છે અને આઈ ટી એસ પ્રત્યય લાગે છે તો પણ સાચું જ પડે આન્સર કરી જશે જેમ કે ક્રાય અહીંયા વાય છે વાયની આગળ આર છે આર એ નું આવે તો કે નું આવે તો એનો મતલબ કે વ્યંજન છે તો વાયનો આઈ વાય છે એનો આઈ કરી નાખવાનો અને ઈએસ અથવા તો વાય કાઢી નાખવું અને આઈ ઈએસ પ્રત્યે લાગે છે પછી ફ્લાય તો વાય છે વાયના આગળ એલ છે બરાબર તો વાયનો આઈ અને
જો ક્રિયાપદ ને અંતે વ્યંજન હોય એટલે કે ક્રિયાપદ નો છેલ્લો અક્ષર છે એ વ્યંજન હોય અને તેની આગળ એક જ સ્વર હોય, તેની આગળ એક જ સ્વર હોય એટલે તમે જોવો તો છેલ્લેથી વ્યંજન સ્વર વ્યંજન એવી રીતે હોય. તો છેલ્લો જે વ્યંજન છે એ બેવડાય છે, બેવડાય છે એટલે ડબલ વખત થઈ જાય છે અને ત્યાર પછી એ સ્થિતિ લાગે છે. જેમ કે પ્રાવલ, તો વ્યંજન છે સ્વર છે વ્યંજન, વ્યંજન સ્વર એ, તો છેલ્લો વ્યંજન છે એ બેવડાય છે અને ત્યાર પછી એસ પ્રત્યય લાગે છે. આ હતા આપણે ક્રિયાપદને એસ કે એસ પ્રત્યય લગાડવાના નિયમ. અન્ય શબ્દ શું છે એવરી ડે.
એક્ટિવ વોઇસમાં પહેલા આવે કરતા, ત્યાર પછી આવે ડુંગે ડસ, પછી નકાર છે એટલે નોટ વગર તો નકાર બને એટલે નોટ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ. પછી કર્મ અને ત્યાર પછી અન્ય શબ્દ જો હોય. નકાર વાક્ય રચનામાં પેલા કરતા પછી કરતા પ્રમાણે ડૂકે ડસ, જો હિસી ઈટ હોય તો ડસ, બાકી બધે ડૂક. ડસ ક્યારે આવશે તો કે હિસી ઈટ હશે તો ડસ આવશે, બાકી બધે ડૂ આવશે. પછી નકાર છે એટલે નોટ, ક્રિયાપદનું મૂળરૂપ, પછી કર્મ અને પછી અન્ય શબ્દ. હવે આપણે એની પેસિવ વાક્ય રચના જોઈએ. તો પેસિવ વાક્ય રચના જે એક્ટિવ છે એના જેવી જ નકાર ટીપણા ટૂંકીની બાજુમાં ખાલી નોટ લાગી જાય. એટલે પહેલા આવે કર્મ, પછી કર્મ પ્રમાણે એમ ઇઝ કે આર, પછી નકાર છે એટલે નોટ, પછી ભૂતકૃદન, પછી બાય, પછી કરતા અને પછી અન્ય શબ્દ. સોરી વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પ્લેટ બાય પછી કરતા કરતા ભૂલી ગયા છીએ. તો આપણે આઈ, આઈ છે એ કરતા છે, તો આઈ છે એ પાછળ જાય, તો આઈ નું મી, બાય મી. જો પેલા આવે કર્મ, તો કર્મ ક્રિકેટ, પછી ટૂલી એનિસાર, પછી ક્રિયાપદનું ઉત્કૃદન, પછી બાઈક, પછી કરતા અને પછી અન્ય શબ્દ. હવે આપણે આ જ વાક્યનો નકાર કરીએ તો આઈ, આઈ સાથે શું આવે? ડુ કે ડસ, તો કે ડુ. શું કર તો કે રિસીટ હોય તો ડસ આવે, બાકી બધે ડુ. આઈ ડુ નોટ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ, તો અહીંયા શું છે? ક્રિયાપદ લે, લેનું લે. પછી કર્મ, કર્મ શું છે? તો કે ક્રિકેટ અને એવરીડેનું એવરીડે. હવે આ જ વાક્યનું આપણે પેસિવમાં રૂપાંતર કરીએ તો પહેલા આવશે કર્મ, કર્મ શું છે? તો કે ક્રિકેટ, પછી ક્રિકેટ પ્રમાણે ટુ બી ઇઝ, પછી નકાર છે એટલે નોટ, પછી ભૂતકૃદન, તો પ્લેનું ભૂતકૃદન પ્લેન, પછી પછી ભૂતકૃદન, પછી બાય, અને પછી કરતા, કરતા કોણ છે? આઈ, તો આઈ છે એટલે કરતા વિભક્તિ તરીકે છે, કર્મ વિભક્તિ તરીકે છે, આઈ તો આઈ નું મી, માય મી એવરી ડે. હવે જોઈએ પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના, એમાં પહેલા આવશે ડુ કે ડસ, પછી કરતા, પછી ક્રિયાપદનું મૂળ. પછી કર્મ અને અન્ય શબ્દ, અને પ્રશ્નાર્થ વાક્ય હોય તે અંતમાં પ્રશ્નાર્થ ચિહ્ન. હવે એવી જ રીતે પેસિવની વાક્ય રચના. તો પેસિવની વાક્ય રચના આપણે જે હકાર વાક્યમાં જોઈ એની જેમ જ, પણ પહેલા શું આવી જાય? ટુ બી, અને પછી આવી જાય કર્મ, અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. તો અહીંયા આપણે શું આવશે? પહેલા એમ ઇઝ કે આ, ત્યાર પછી કર્મ, ત્યાર પછી ભૂતકૃદન, ત્યાર પછી બાય, બાય પછી કરતા, કરતા પછી અન્ય શબ્દ, અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આપણે સેન્ટેન્સ જોઈ લઈએ. તો આપણે આ સેન્ટેન્સનું પ્રશ્નાર્થ કરશું તો અહીંયા કરતા છે આઈ, તો આઈ પ્રમાણે શું આવે? ડુ કે ડસ, તો કે ડુ. ત્યાર પછી કરતા, કરતા કોણ છે?
તો કે આઈ. પછી ક્રિયાપદનું મૂળ રૂપ તો ડુ આઈ પ્લે. પછી કર્મ ક્રિકેટ અને એવરીડે. ત્યાર પછી હવે આપણે એનું પેસિવમાં રૂપાંતર કરીએ. તો પેસિવમાં પહેલા શું આવે છે તો કે એમ ઇઝ કે આર. તો ક્રિકેટ પ્રમાણે શું આવે ક્રિકેટ એમ, ક્રિકેટ ઇઝ કે ક્રિકેટ આર. તો કે ક્રિકેટ ઇઝ એટલે ઇઝ ક્રિકેટ. હવે જો એમ ઇઝ આર પછી કર્મ, કર્મ પછી ભૂતકૃદમ. તો પ્લેનું ભૂતકૃદમ શું થાય તો કે પ્લેન. પછી બાર અને આઈનું શું થઈ જાય તો કે મી. પછી અન્ય સંજ્ઞા મી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો છે ઇંગ્લિશનો જે પ્રથમ ટેન્સ છે, પહેલો પાઠ છે સાદો વર્તમાન કાળ, એ આપણે અહીંયા પૂરો થઈ છે.